અસલામ વાલેકુમ બાળકો, ધોરણ પાંચમાં હવે આપણે અસાઇનમેન્ટમાં પ્રશ્ન જોયો કે નીચેનું જે ગહન આ જે ચિત્ર છે એ તમને ઉપરથી જોતા કેવું દેખાશે અને સામેથી જોતા કેવું દેખાશે તે જોવાનું છે. ચાલો તો તમે ઉપરથી જોશો તો કેવું દેખાશે, તો ઉપરથી ખાલી આમ અને આમ દેખાશે, કાં તો તમને આમ અને આ રીતે દેખાશે. પછી તમે સામેથી જોશો તો સામેથી કેવું દેખાશે, તો કે સામેથી જોશો ને તો પણ તમને આમ અને આ રીતે જોવાશે. એટલે કે ઉપરથી જોશો તો ખાલી તમને ટી જેવું દેખાય અને સામેથી જુઓ તો તેને એમને ડબલ દેખાય. એટલે તમે તમારી રીતે કરી શકો છો. પછી હવે એવું કહે છે કે નીચે આપેલા ત્રણેય ચિત્રોના આધારે દિવાસળીની પેટીથી બનતા મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. હવે જુઓ, આજે છે ઉપરથી, સામેથી અને બાજુએથી, તો એના ઉપરથી આપણે અહીંયા મોડલ ચિત્ર બનાવવાનું છે. ચાલો જુઓ, હું બનાવું છું કે પહેલાં એક, ચાર, આ એક, બે, પછી ત્રણ, અને જે ચોથી છે એ આખી તમને એમ કરીને એમ દેખાય છે. હા, પછી વચ્ચે તમારી બે દિવાસળીની બોક્સ આવશે અને એની બાજુમાં અહીંયા તમારે એક, પછી વચ્ચે અને પછી આ રીતે એમ અને આ એક મોડેલ ચિત્ર. તો આ રીતે તમારે વાસ્તવિક ચિત્ર બને છે મોડેલનું. બરાબર, ઉપરથી, સામેથી અને બાજુએથી ભેગા કરીએ તો અહીંયા દિવાસળીની પેટીથી જે બનતું છે મોડેલ ચિત્ર એ આ છે. બરાબર છે. હવે તમને એવું કહે છે, જુઓ આ કે નીચે આપેલા દિવાસળીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુથી જોતા કેવો દેખાશે તે દોરો. ચાલો, તમારે ઉપરથી કેવો દેખાશે તે દોરવાનો છે. ત્રણ ખાના આવા દોરવાના તમારે, ખાલી ઉપરથી એનું આ રીતે ત્રણ એ જ દેખાશે. પછી બાજુએથી જોતા કેવું દેખાશે, તો કે ઉપરનો ભાગ જે છે તે આવો લંબચોરસ, પછી આવા ઉભા એક, એને ડબલ કરી દેવાનું, પછી બે અને એને ડબલ કરી દેવાનું ત્રણ, એવા તમારા ત્રણ લાઈનો એવી ઊભી દોરવાની. બરાબર છે. તો આ રીતે દેખાશે, આમાં ત્રણ આડા દેખાશે તો આમાં ત્રણ લંબચોરસ ઊભા અને એક આવું દેખાશે. તો આ રીતે તમારે દેખાય છે. હવે તમને એવું કહે છે કે નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય, તો તેની નીચે આપેલા કોડમાં ખરું કરો. ચાલો, આમાં તમારે દેખાશે આ જે છે એમાં તકે નહીં દેખાય. બરાબર છે, બરાબર ને, તો કે નહીં દેખાય. પછી આપણે આગળ જઈશું. ચાલો, આમાં દેખાશે બીજું જે છે એમાં તકે નહીં દેખાય. આમાં દેખાશે તકે હા, પછી આમાં દેખાશે તકે હા. એટલે ત્રણ અને જે ચાર છે એમાં જ દેખાય છે. સૂચના મુજબ કરો. પ્રશ્ન ત્રણ અ, સેમી મિનીમાં રૂપાંતર કરો. તો 28.2 છે, સેમી અને મિની બંનેમાં. એક સેમી બરાબર 10 મિમી. તો 28.2 એટલે 28 સેમી અને 2 મિમી. બરાબર 37.9, 1 સેન્ટીમીટરના 10 મિમી થાય એટલે બરાબર જ છે ને. તો 37.9 એના પણ તમારે 37 સેમી અને 9 મિમી થાય. બરાબર છે. તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પણ દાખલા ગણાવેલા છે. એક આ રીતે પદ મૂકીને પણ તમે કરી શકો છો.
કે 28.2 સેમી, 1 સેમી બરાબર 10 મિમી, 28.2 બરાબર છે. તો 282 છેદમાં બી તમે નીચે 10 જ આવે, 10 અંશીને કાઢી નાખો, એના છેદમાં 10 જ આવે બરાબર છે. તો હવે આ કર દો તો આ મિમી થઈ ગયા અને આ સેમી થઈ ગયા. તો આ જ એ જ રીતે 37.9 ને પણ એ જ રીતે આવે છે, 37 સેમી અને 9 મિમી. તો આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.